રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન પાસેથી પણ માલ ખરીદ્યા બાદ કુલ રૂપિયા બેતાલીસ પંચાવન લાખથી વધુની મતાનો માલ ચાઉ કરી પૈસા ચૂકવ્યા ન હતા ઉલટાનો વેપારીઓને ધાકધમકી આપી મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો

બંને દંપતી સુરત આવ્યા બાદ મુકેશભાઈ સાથે મુલાકાત કરી સમયસર પૈસા ચૂકવી દેવાની બાંહેધરીની સાથે હૈદરાબાદમાં સારી એવી શાખ હોવાનું જણાવી પોતાની વાતોમાં ફસાવ્યા હતા તારીખ બે દસ બે હજાર અઢારથી છવ્વીસ બાર બે હજાર અઢાર દરમિયાન દંપતીએ મુકેશભાઈ પાસેથી રૂપિયા ત્રણ પોઈન્ટ છત્રીસ લાખથી વધુની મતાની સાડીઓનો માલ ઉધાર મંગાવ્યો હતો મુકેશભાઈએ માલ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલી આપ્યો હતો તે દરમિયાન માર્કેટના અન્ય 8 થી 10 વેપારીઓ પાસેથી પણ દંપતીએ રૂપિયા 39.19 લાખનો સાડીનો માલ ખરીદ્યો હતો આ દંપતીએ કુલ રૂપિયા 42.55 લાખ થી વધુનો માલ ખરીદ્યા બાદ સમયસર પૈસા ચૂકવ્યા ન હતા જેથી વેપારીઓએ ઉગ્રાણી શરૂ કરતા દંપતીએ પૈસા ન ચૂકવી ઉલટાનું હાથ તાટિયા તોડી નાખવાની ધમકી આપી આજ દિન સુધી પૈસા ચૂકવ્યા ન હતા આ બનાવ સંદર્ભે મુકેશભાઈએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે